નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 એના બે એક્ઝામ્પલ સુધી અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 3થી શરૂઆત કરીએ. જોઈએ શું કીધું છે એક્ઝામ્પલ નંબર 3માં. કે 3x + 4y <less than equal to 12. તો આપણે જી બાય જી સ્ટેપ કરવાના છે એ કમ્પ્લીટ, લખતા જશું અને સમજતા જશું. બરોબર, સોલ્યુશન તો કે સૌ પ્રથમ અહીંયા 3x + 4y બરાબર 12, બરાબર 12 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે x બરાબર 0 આલેખ પર નિરૂપણ દર્શાવવું કરવું હોય તો શું કરવું પડે? હવે x બરાબર 0 લેતા, x બરાબર 0 લેશું તો શું મળશે? તો કે 3 × 0 + 4y = 12, વેર ફોર 4y = 12, વેર ફોર y = 3. તેથી બિંદુ A 0.3 મળે. ક્લિયર? હવે વાય બરાબર 0 લેતા, જો વાય બરાબર 0 લેશે તો આપણે શું મળશે? તો કે 3x + 4 × 0 = 12, ધેરફોર 3x = 12, તેથી x = 4. તેથી બિંદુ બી 4.0 મળે. બરાબર, તો આલેખ ઉપર દર્શાવી દઈએ 4.0, જે કાંઈ પણ બે બિંદુ મળ્યા, એક્સ અક્ષ આપણી વાય અક્ષ, તેના ઉપરનો આ 0, અહીંયા 1, અહીંયા 2, 3, 4, 1, 2, 3, 4. બરાબર, હવે જુઓ એક્સ અક્ષ ઉપર તો કે લેવાના 4.0, 4.0 એટલે એક્સ એમ 4, વાય એમ 0, ચલો આ રહ્યું બિંદુ મળી ગયું. પછી વાય અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર 0.3, તો કે આ બંને મળી ગયા. તો કે હવે શું કરશે? આ બંને એ અને બી ને જોડતી રેખા દોરશે. જોડતી રેખા દોરવા માટે તૂટક રેખા આવશે કે સીધી લાઈન, ઘાટી રેખા આવશે? તો ઘાટી રેખા આવશે. કેમ? કારણ કે ઇક્વાલિટી આપેલી છે. તો કે ચાલો એ અને બી ને જોડતી ઘાટી રેખા દર્શાવી દઈએ. ઓકે, એ જે રેખા આપણે દર્શાવી એનું સમીકરણ લખી નાખીએ. તો એ સમીકરણ કઈ રેખાનું થયું? આ 3x + 4y = 12. બરાબર, તો કે હવે બિંદુ એ 0.3 અને બી 4.0 ને જોડતી ઘાટી રેખા દોરીશું. બરોબર, રેખા દોરાઈ જાય, કમ્પ્લીટ થઈ ગયું. પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવે? બિંદુ લેવાનું. કયું બિંદુ? 0.0 ને આપેલ અસમતા અને આ બરોબર મૂકતા. હવે બિંદુ 0.0 ને અસમતા, કઈ અસમતા આપેલી છે? તો કે 3x + 4y = 12 માં મૂકતા. એમાં મૂકશી તો શું આવશે? તો કે લમકો, તો કે 3 × 0 + 4 × 0 = 0 + 0 = 0 < 12. તો બરોબર, એ કેટલા છે? 12 કરતા નાના. સત્ય છે, હા સત્ય છે. બરોબર, બરોબર, જે સત્ય છે, એ સત્ય હોય તો શું થાય? તો કે બિંદુ 0.0 ને
જીરો કોમા જીરોને સમાવતું તો હોય તે અર્તલ તર એ અસમતાનો ઉકેલ પ્રદેશ છે જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. હવે જોજીને કયો ભાગ રંગીન કરવાનો આપણે. જો આ લાઈન મળી, ઓકે. હવે એમાં ઝીરો કોમા ઝીરો, ઝીરો કોમા ઝીરો બિંદુ, ઓકે. આ અસમતા આપણી જે કાંઈ પણ હતી, ઝીરો ઝીરો કોમા મૂકવાથી કેવી પડી? સત્ય. સત્ય હોય તો ઈ સાઈડનો ભાગ આપણે રંગીન કરી દેવાનો. ઓકે, આ ભાગ આવે તો બરોબર. કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ એના પછીના. શું કે છે ચાર નંબરમાં? તો આપેલું છે અહીંયા વાય પ્લસ એટ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટુ એક્સ. બરાબર. તો સોલ્યુશન તો કે અહીંયા વાય બરાબર, સોરી વાય પ્લસ છે. હા, વાય પ્લસ એટ બરાબર ટુ એક્સ. બરાબર, બરાબર ટુ એક્સ. રેખાને હવે રેખા આ રેખાના જ ફોર્મમાં, બરાબર, એ જ ફોર્મમાં, પણ ખાલી ફેર કેટલો છે કે વાય આ સાઈડ છે, સામે લઈ જાવ તો ટુ એક્સ માઇનસ વાય બરાબર એટ થઈ ગયું. બરાબર, અથબર અને આને લખી જ નાખી ચાલો ને, તો તમને થોડું કન્ફ્યુઝન. ટુ એક્સ માઇનસ વાય, આ માઇનસ વાય બરાબર એટ. રેખા નું આલેખ પર નિરૂપણ કરતા. હવે આને આપણે નિરૂપણ કરવા માટે કે હવે એક્સ બરાબર ઝીરો લેતા, એક્સ બરાબર ઝીરો લ્યો તો કે ટુ ઇન્ટુ ઝીરો માઇનસ વાય બરાબર એટ. તેથી માઇનસ વાય બરાબર એટ, ધેર ફોર વાય બરાબર માઇનસ એટ. તો વાય એમ કેટલો મળ્યો તમને? માઇનસ એટ. તેથી બિંદુ એ ઝીરો કોમા માઇનસ એટ બરાબર મળે બિંદુ એ. હવે એક્સ બરાબર ઝીરો લઈ લીધો, હવે વાય બરાબર ઝીરો લેતા, વાય બરાબર ઝીરો લેતા શું મળશે તમને? તો કે ટુ એક્સ માઇનસ ઝીરો બરાબર એટ. ધેર ફોર ટુ એક્સ બરાબર એટ, ધેર ફોર એક્સ બરાબર ફોર. તેથી બિંદુ બી ફોર કોમા ઝીરો મળે. બે બિંદુ મળી જાય, પેલા બિંદુ મેળવી લેવાનું. જેવા બે બિંદુ મળી જાય એનો આલેખ ઉપર નિરૂપણ દર્શાવવાનું. હવે આલેખ ઉપર નિરૂપણ દર્શાવે પહેલાં જોવાનું કે જો અહીંયા વાય એક્સ ઉપરનો યા માઇનસ છે. કેવો છે? માઇનસ છે. તો જલ્દી જલ્દીમાં આપણે વારી ફેલ જેમ દોરતા હોય એમ નહીં દોર નાખવાની. બરાબર. તો એક્સ એક્સ ઉપર તો કે પ્લસ જ છે, તો કાંઈ વાંધો નહીં. વાય એક્સ ઉપરના વાર નેગેટિવ જોઈએ તો હવે આલેખ થોડોક આપણે થોડુંક ચેન્જ કરી નાખીએ, આ ટાઈપનું કંઈક દોર નાખીએ. બરાબર, ચોથા ક્વાડ્રન્ટને મોટું કરી નાખીએ. બરાબર, ફોર્થ ક્વાડ્રન્ટ આવે ને એને મોટું કરી દઈએ આપણે. એક્સ એક્સ, આ વાય એક્સ અને આ ઝીરો, આ વન ટુ થ્રી ફોર ને ફાઈવ. બરાબર, વાય એક્સ એક્સ ઉપર આપણે કેટલા છે? ચાર સુધી. વાય એક્સ ઉપર માઇનસ એટ છે, એટલે માઇનસ નાઇન સુધી લખીએ. માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, માઇનસ ફોર, માઇનસ ફાઇવ, માઇનસ સિક્સ, માઇનસ સેવન, માઇનસ એટ, માઇનસ નાઇન. કમ્પ્લીટ. હા, ઓકે. તો હવે તો કે ઝીરો કોમા માઇનસ એટ, તો કે આ રહ્યું ઝીરો કોમા એક્સએમ ઝીરો વાયએમ માઇનસ એટ. પછી એક્સએમ ચાર વાયએમ ઝીરો. ઓકે, આ બિંદુ બે મળી ગયા મને, એ અને બી. હવે તો કે લાઈન કેવી આવશે? ડોટેડ આવશે, ઘાટી લાઈન આવશે? ઘાટી લાઈન આવશે, કારણ કે ઇક્વાલિટીની સાઇન છે. ઇક્વાલિટીની સાઇન હોય તો આ બે બિંદુમાંથી પસાર થતી, આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરું. અને કઈ લાઈન આવી આપને? તો કે ટુ એક્સ માઇનસ વાય
is equal to 8. હવે એનો ઉપરનું નીચું કર્તલ આવશે એના પહેલાં વળી આપણે બે બિંદુને જોડવાથી લાઈન મેળવી લખી નાખી. તો કે હવે બિંદુ એ 0, -8 અને બી 4, 0 ને જોડતી ઘાટી લાઈન, બરોબર, ઘાટી રેખા દર્શાવતા, લાઈન એટલે કે રેખા દોરતા, જેવી રેખા દોરાય જે કામ થઈ ગયું. હવે અર્તલ નક્કી કરવાનું કયું આવશે, તો બિંદુ 0, 0 ને અસમતા, કઈ અસમતા આપેલી છે, તો કે વાય પ્લસ, જો અસમતા ક્યારે આવે નહીં બદલાવવાની, ત્યાં કાંઈ છેડછાડ નહીં કરવા જવાય, એ આપણે ઇક્વાલિટીમાં કરીને જે વાય પ્લસ માઇનસ કરવું એ કરી નાખવાનું, પણ અસમતા જે આપેલી એવી જ લેવાની કે વાય પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 2x ને અસમતા વાય પ્લસ 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2x માં મૂકતા. ઓકે, તો એમાં મૂકશું આપણે તો શું આવશે, તો એક્સ એમ 0 વાય એમ 0, કે 0 + 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 × 0, બરાબર, તો કે 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, સત્ય છે કે અસત્ય, સાચું છે, જે કારણ કે 8 એ 0 કરતા મોટા છે, જે સત્ય છે, બરાબર, જે સત્ય છે, તેથી બિંદુ 0, 0 ને સમાવતું અર્ધતલ એ આપેલ અસમતા માટેનો, આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ છે અને તે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. જો હવે આ અસમતા રહી 0, 0 બિંદુ, આ એ 0, 0 બિંદુથી આપણે ખાલી જોવાનું કે ઈ સાઈડનો ભાગ સાચું ખોટું, સાચું હોય અસમતા સાચી પડી, ઈ જે 0, 0 મૂકવાથી અસમતા સાચી પડે, તો જે સાઈડ આપણું 0, 0 બિંદુ હોય ઈ સાઈડનો ભાગ આપણે દોર નાખવાનો, આ રંગીન ભાગ કરી નાખવાનો. ચલો બાત ખતમ, ક્લિયર, સમજાઈ ગયું કઈ રીતનું, એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ. નેક્સ્ટ જોઈએ 6 નંબર. સોરી 5 નંબર કા, હા, x - y લેસ ધેન ઇક્વલ ટુ 2. તો સૌ પ્રથમ આને આલેખ દર્શાવશું, તો સોલ્યુશન, તો કે અહીંયા x - y = 2 નું આલેખ પર બરાબર 2 રેખાનું RF નિરૂપણ કરતા, બરાબર, તો શું કરશે, x = 0 લેતા x = 0 લેશે, તો કે 0 - y = 2, ધેરફોર -y = 2, ધેરફોર y = -2. તેથી બિંદુ એ 0, -2 મળે. હવે y = 0 લેશે આપણે તો શું મળશે, તો કે y = 0 મૂકો સમીકરણમાં, કાંઈ જ નહીં કે 0 - x - 0 = 2, ધેરફોર x = 2. તેથી બિંદુ બી 2, 0 મળે. હવે આપણે ખ્યાલ છે, જો બે અને બે બિંદુ મળી જાય તો એનો આલેખ ઉપર નિરૂપણ કરશે. હવે એ અને બી બિંદુમાં જોવાનું કે કોણ કેવો આપણે આલેખ હશે, તો કે એક્સ પોઝિટિવ વાય નેગેટિવ, એક્સ ધન હોય વાય ઋણ હોય, એવું ચોથું ચરણ આવે,
એમાં બે બે સુધી છે, લાલ એક કંઈ બહુ મોટો નહીં આવે, નાનો જ આવશે. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ ઝીરો, આ વન, ટુ, થ્રી, ફોર, માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી ને માઇનસ ફોર. ક્લિયર? હવે બિંદુ લઈ લો, ઝીરો કોમા માઇનસ બે, એક્સિયમ ઝીરો, વાયમ માઇનસ બે. ચાલો આ મળી ગયું એક્સિયમ ઝીરો વાયમ. બીજું ટુ કોમા ઝીરો, એક્સિયમ બે, વાયમ ઝીરો. ઓકે, હવે આ બે બિંદુને પસાર, બે બિંદુમાંથી પસાર થતી આપણે લાઈન દોરશી. હવે લાઈન કેવી આવશે આપણી? અહીંયા જો ઇક્વાલિટી છે, ઇક્વાલિટી હોવાને કારણે રેખા કેવી આવશે? ઘાટી રેખા આવશે. કોનું સમીકરણ? તો કે એક્સ માઇનસ વાય બરાબર બે. એક્સ માઇનસ વાય બરાબર બે. તો કે હવે બિંદુ એ ઝીરો કોમા માઇનસ બે અને બી ટુ કોમા ઝીરો ને જોડતી ઘાટી રેખા દોરીશું. જેવી દોરાઈ જાય હવે શું કરવાનું? બિંદુ ઝીરો કોમા ઝીરો ને અસમતા, કઈ અસમતા આપેલી? આપેલી છે કે એક્સ માઇનસ વાય લેસ ધેન ઇક્વલ ટુ ટુમાં, ને એક્સ માઇનસ વાય લેસ ધેન ઇક્વલ ટુ ટુમાં મૂકતા. ચાલો મૂકી, ધેરફોર એમાં મૂકશું તો શું આવશે? ઝીરો માઇનસ ઝીરો ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ ટુ. તો કે ઝીરો ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ ટુ, તો કે જે સત્ય છે, સાચું છે ને? ઝીરો એ લેસ ધેન ઇક્વલ ટુ બે, ઝીરો બે કરતા નાના છે, તો જે સત્ય હોય. તો બિંદુ ઝીરો કોમા ઝીરોને સમાવતું, બિંદુ ઝીરો કોમા ઝીરોને સમાવતું અર્ધતલ એ આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ થશે, અને જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. બરોબર? ઝીરો કોમા ઝીરોને સમાવતું, તો કે આ રહ્યું. આ ઝીરો કોમા ઝીરોને કઈ બાજુ આ અર્તલમાં સમાવે છે? તો કે આ બાજુનું અર્તલ એનો ઉકેલ થશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ, છ નંબરમાં શું કહે છે? ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન સિક્સ. હવે જો અત્યાર સુધી આપણે ઘાટી રેખા આવતી, હવે તૂટક રેખા વાળી લાઈન આપણે દોરીશું. તો સૌ પ્રથમ આપણે એને આલેખ ઉપર દર્શાવી રેખાને. તો કે સોલ્યુશન, તો કે અહીંયા ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર સિક્સ રેખાને આલેખ પર નિરૂપણ કરતા. હવે આલેખ ઉપર નિરૂપણ કરીશું તો શું આવશે? એના માટે આપણે બિંદુ લેવા પડશે. એક્સ બરાબર ઝીરો લેતા, એક્સ બરાબર ઝીરો લેશો તો શું આવશે? ટુ ઇન્ટુ ઝીરો માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ સિક્સ, ધેરફોર માઇનસ થ્રી વાય બરાબર સિક્સ, ધેરફોર વાય બરાબર માઇનસ સિક્સ બાય ટુ, તો વાય બરાબર માઇનસ ટુ. બરાબર? તેથી બિંદુ એ ઝીરો કોમા માઇનસ બે મળે. હવે વાય બરાબર ઝીરો લેતા, વાય બરાબર ઝીરો લેતા આપણે શું મળશે? તો કે ટુ એક્સ માઇનસ થ્રી ઇન્ટુ ઝીરો બરાબર સિક્સ, ધેરફોર ટુ એક્સ બરાબર સિક્સ, તો એક્સ બરાબર થ્રી. તેથી બિંદુ બી થ્રી કોમા ઝીરો મળે. ક્લિયર?
0, minus 2, 3, 0. હવે જો x કેવો ધન y ઋણ કયા ચરણમાં ચોથા ચરણમાં આ y x આ x x આ 0 બરાબર દર્શાવી ક્યાં ક્યાં બિંદુ આવશે તો કે 1 2 3 મેક્સિમમ ક્યાં સુધી છે 3 સુધી x x ઉપર y x ઉપર માઈનસ 2 સુધી તો આપણે માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 કમ્પ્લીટ ઓકે 0, minus 2. 0, minus 2 આલો મળી ગયું બિંદુ બીજું 3, 0 તો કે આલો મળી ગયું બિંદુ 3, 0 કે આ બે બિંદુ મળી ગયા આ બે બિંદુને જોડતી લાઈન હવે જોડતી લાઈન કેવી આપણે ઘાટી રેખા તૂટક રેખા તૂટક રેખા કારણ કે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 6 આપેલું છે બરાબર એટલે કે એ અસમતા આ રેખા પરના બિંદુ છે એ અસમતાનું સમાધાન કરશે ને ઇક્વલ ટુ નથી બરાબર તો કે ડોટેડ લાઈન વડે દર્શાવી દઈએ કઈ રેખા તો કે 2x માઇનસ 3y ઇક્વલ ટુ 6 બરાબર બિંદુ એ 0, માઇનસ 2 અને બી 3, 0 ને જોડતી તૂટક રેખા દોરીશું ક્લિયર તૂટક રેખા દોરાઈ ગઈ બંને બંને બિંદુને જોડતી હોય એવી ઓકે હવે બિંદુ 0, 0 બિંદુ 0, 0 ને અસમતા કઈ અસમતા આપને આપેલી હતી કે 3x 2x માઇનસ 3y સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 6 2x માઇનસ 3y સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 6 માં મૂકતા ચાલો એમાં મૂકો જઈને શું આવે છે તો કે 2 × 0 માઇનસ 3 × 0 ઇઝ ઇક્વલ ટુ 0 − 0 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ગ્રેટર ધેન 6 તો કે 0 એ 6 કરતા મોટા છે જે અસત્ય છે બરોબર અથવા તો જે સત્ય નથી એવું લખી શકીએ જે અસત્ય બંનેનો મતલબ એક જ છે જે અસત્ય છે તેથી 0, 0 ને સમાવતા અંતરાલથી બરાબર સમાવતું ન હોય તેવું અર્થ અથવા તો એનાથી વિરુદ્ધ અર્થ તેથી 0, 0 ને સમાવતું ન હોય તે અર્ધતલ આપેલ અસમતા આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ છે જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે ક્લિયર ઓકે જોઈએ દર્શાવી દઈએ ઓકે 0, 0 તો કે 0, 0 જો અહીંયા આવે આ સમતાથી એને સમાવતું ન હોય એટલે એ સાઈડનું નહીં એને સમાવતું ન હોય તો એ આ ઉપરનો ભાગ તો એને સમાવે છે તો એના માટે અસમતા ખોટી છે આપણે એને સમાવતું ન હોય નીચેનો ભાગ એટલે કે બરાબર તો આ આપણે અસમતા માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ થશે ક્લિયર નેક્સ્ટ જોઈએ 7 નંબરનું એક્ઝામ્પલ શું કહે છે માઇનસ 3x પ્લસ 2y ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ 6 બરાબર તો સોલ્યુશન અહીંયા માઇનસ 3x પ્લસ 2y ઇક્વલ ટુ માઇનસ 6 રેખાને આલેખ પર દર્શાવતા દર્શાવવા માટે આલેખ ઉપર દર્શાવવા માટે શું કરશું એક્સ બરાબર 0 લેતા કે હવે એક્સ બરાબર 0 લેતા એક્સ બરાબર 0 લ્યો તો કેટલા આવશે માઇનસ 3 × 0 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 ધેરફોર 2y ઇક્વલ ટુ માઇનસ 6 ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 તેથી બિંદુ આપણે મળી ગયું એક બિંદુ તેથી બિંદુ એ 0, −3 મળે
હવે y બરાબર 0 લેતા y બરાબર 0 લઈ આમાં તો મૂકી તો માઇનસ 3 ઇન્ટુ 0 પ્લસ 2 ઇન્ટુ 0 બરાબર માઇનસ 6 ધેર ફોર સોરી y બરાબર 0 અહીંયા x ની જગ્યાએ 0 પુટ થઈ ગયા છે માઇનસ 3x બરાબર માઇનસ 6 ધેર ફોર x બરાબર માઇનસ 6 બાય 3 એટલે કે 2 તેથી બિંદુ B બિંદુ B ના આમ શું મળશે તો x એમ 2 y એમ 0 મળે ફરીથી x ધન y ઋણ કયા ચરણમાં ચોથા ચરણમાં આવશે બરાબર આ y અક્ષ આ x અક્ષ વાય એક્સ ઉપર ક્યાં સુધી જોવાના છે આપણે તો કે માઇનસ 3 સુધી લઈએ આપણે કે 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 એક્સ એક્સ ઉપર 1 2 3 હવે તો કે 2,0 ચલો આ રહ્યો મળી ગયો 0,-3 ચલો આલો મળી ગયો 0,-3 આપણે ઓકે આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી લાઇન દોરો ચલો આ બેની બિંદુમાંથી પસાર થતી લાઇન મળી ગઈ ઓકે અને આ કઈ રેખા થઈ તો કે માઇનસ 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6 કમ્પ્લીટ ઓકે હવે ઇક્વાલિટી સાઇન છે બરાબર એટલે આપણે ડાયરેક્ટ ઘાટી રેખા દોરેલી છે અહીંયા લખી નાખી લાઈન કે હવે બિંદુ એ 0,-3 અને બી 2,0 ને જોડતી ઘાટી રેખા દોરીશું ઘાટી રેખા દોરાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગયું હવે 0,0 ને એમાં મૂકતા હવે બિંદુ 0,0 ને અસમતા કઈ અસમતા હતી આપણી તો કે માઇનસ 3x પ્લસ 2y ગેટર ધેન ઇક્વલ ટુ માઇનસ 6 માઇનસ 3x પ્લસ 2y ઇઝ ગેટર ધેન ઇક્વલ ટુ માઇનસ 6 માં મૂકતા ચલો એમાં મૂકો જઈને શું આવશે તો કે માઇનસ 3 ઇન્ટુ 0 પ્લસ 2 ઇન્ટુ 0 બરાબર 0 પ્લસ 0 બરાબર 0 0 ઇઝ ગેટર ધેન ઇક્વલ ટુ માઇનસ 6 તો 0 એ માઇનસ 6 કરતાં મોટા છે જોજો બરાબર પ્લસ 6 નથી કેવા હે માઇનસ 6 ઓબ્વિયસલી સાચું છે કારણ કે 0 હે એ માઇનસ 6 કરતાં મોટા જ છે કે જે સત્ય છે જલ્દી જલ્દીમાં ઘણી વાર અહીંયા બધા ભૂલ કરી નાખે 0 ઇઝ ગ્રેટર ધેન માઇનસ 6 બીજું કાંઈ ન વિચાર ઋણ સંખ્યા છે એ બરાબર ઋણ સંખ્યા કરતાં 0 મોટો થાય બરાબર ઓકે 0 ઇઝ ગ્રેટર ધેન માઇનસ 6 જે સત્ય છે તેથી 0,0 ને સમાવતું અર્ધતલ એ આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ છે જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે કમ્પ્લીટ એટલું ઓકે તો જોઈએ કેવું આવશે 0,0 અને સમાવતું હોય એવું ઓકે તો ઉપરનો સેટ સમાવે છે તો કે ઉપરનો ભાગ બધો આ ઓકે કમ્પ્લીટ આ ક્લિયર ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી બરાબર 7 નંબર સુધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8મા નંબરનો એક્ઝામ્પલ છે એથી શરૂઆત કરીશું અને ત્યાં સુધીમાં આપણે તમે જોઈ જોજો આ એક્ઝામ્પલ આમાં કાંઈ એવું કાંઈ છે નહીં બધામાં એવું ખાસ એવું ડિફિકલ્ટ ન સમજાયું ખાલી મગજમાં પહેલાં રેખા દોરવાની રેખા દોરાઈ જાય પછી એનું આલેખ ઉપર નિરૂપણ નિરૂપણ કરીને વિચારવાનું બરાબર પછી નહીં વિચારવા બેહવાનું કે ભાઈ ઓહો તૂટક રેખા આવતી હતી ને ઘાટી રેખા દોર નહીં બરાબર વિચારી લેવાનું વિચારીને પછી એને આલેખ દોરી લેવાનું પછી 0,0 પુટ કરી દેવાનું બરાબર ક્લિયર ઓકે થેન્ક યુ